तो વાત કરી અમદાવાદની તો અમદાવાદમાં આવેલા જમાલપુર દરવાજા પાસે એક મર્ડર થયું છે। ભરત પરમાર નામના વ્યક્તિનું ફૂલ બજાર પાસે દારૂના અડ્ડાવાળા હિસ્ટ્રી ચીટરે મર્ડર કર્યું। જો કે હાલ મર્ડર કોણે કર્યું તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આપને જણાવી દઉં કે આ વિસ્તારમાં વારંવાર ધોળા દહાડે હિંસા અને મર્ડરના બનાવો બની રહ્યા છે। બે ચાર દિવસ પહેલા જ હજી તો તલવારના ઘા વડે એક વ્યક્તિને મારવામાં આવ્યો હતો, તેની સાથે સાથે જ હવે અચાનકથી એક મર્ડર થયું છે। પરમાર નામના વ્યક્તિનું મર્ડર થયું છે જમાલપુર દરવાજા પાસે જ। આ મર્ડર થયું હોવાથી ચકચાર મચી ગઈ છે। આપને જણાવી દઉં કે દારૂના અડ્ડા પાસે હિસ્ટ્રી ચીટરે મર્ડર કર્યું હોવાની અફવાઓ વહેતી થઈ છે। જો કે મર્ડર હજી સુધી નક્કર કોણે કર્યું તે બાબતના કોઈ જ નક્કર પુરાવો પોલીસને નથી મળ્યા। જો કે પોલીસે આ મુદ્દે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળના તપાસ હાથ ધરી છે। લગભગ 6 ને 5 કે આસપાસ એક કંટ્રોલ મેસેજ મળ્યો કે એક અજાણ્યા પુરુષની લાશ જગન્નાથ મંદિરના થોડી આગળ હાથીખાનાની સામે ફૂટપાથ ઉપર પડી છે। જે બાબતે ત્યાં જઈને તપાસ કરતા એ અજાણ્યા માણસના ખિસ્સામાંથી એક ફોન મળી આવ્યો। ફોનમાંથી થોડો પ્રયાસ કરતા એના ઘરના વેરાબાઉટ્સ મળતા એનું નામ ભરત તુલસીભાઈ પરમાર, ઉંમર વર્ષ 22 છે અને ગામ માલાપુરા, તાલુકો સતલાસના, જિલ્લો મહેસાણાનો વતની છે। અને એના પિતાને સાથે વાત કરતા કે છેલ્લા 4-5 વર્ષથી એ ઘર છોડીને ધંધા અર્થે ક્યાંક જતો રહે છે અને ઘરે લગભગ 4-5 મહિને આવતો હોય છે, એટલે કોઈ ખાસ સંપર્ક રહેતો નથી અને ક્યાં કામ શું કરે છે તેની કોઈ માહિતી હતી નહીં। ત્યાં જઈને તપાસ કરતા જે છે મરણ જનાર ભરત તુલસીભાઈ પરમાર, એને લગભગ જમણી બાજુ ચેસ્ટ ઉપર 3-4 ઇંચનું શાર્પ કટિંગ ઇન્જરી થઈ છે, એટલે એના કારણે એનું મૃત્યુ નિપજ્યું છે એવું કહી શકાય। બીજી કોઈ ઇન્જરી એને થઈ નથી। હાલ તો તપાસ ચાલુ છે, હત્યા કોના દ્વારા કરવામાં આવી છે બાબતે તપાસ ચાલુ છે। હાલ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે અને એના ભાઈ સતીશભાઈ તુલસીભાઈ પરમાર એમની ફરિયાદ લઈને આગળની તજવીજ ચાલુ છે। લગભગ 6 ને 5 આસપાસ એક કંટ્રોલ મેસેજ મળ્યો કે